શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યુવારન ફાઉન્ડેશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યુવારન ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ સ્પર્ધકો પણ સામેલ હતા. મુખ્યમંત્રીશ્રી સ્પર્ધકો પાસે જઈ તેમને કંડારેલા ચિત્રો નિહાળી અને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. યુવારન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ચિત્ર સ્પર્ધા 4 ગ્રુપમાં યોજાઈ હતી, જેમાં પ્રથમ ગ્રુપમાં 7-11 વર્ષના બાળકો, બીજા ગ્રુપમાં 12-17 વર્ષના બાળકો, ત્રીજા ગ્રુપમાં 18-25 વર્ષના બાળકો અને ચોથા ગ્રુપમાં 26થી વધુ વર્ષના લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક ગ્રુપમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને આકર્ષક રોકડ પુરસ્કાર તેમજ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને રૂપિયા 11,000, દ્વિતીય નંબર પ્રાપ્ત કરનારને રૂપિયા 5,500 અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને રૂપિયા 2500નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, મ્યુનિસિપલ પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, યુવારન ફાઉન્ડેશનના શ્રી હરેશ કૈલા તથા મોટી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.